નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સાયન્સ વર્લ્ડ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. હું છું દિવ્યા જૈન અને આજે આપણે ચર્ચા કરવાના છીએ ધોરણ 11 જીવ વિજ્ઞાનના પ્રકરણ 5 વિશે, સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યા વિશેની. વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોની અંદર આપણે સપુષ્પી વનસ્પતિઓના ભાગ વિશેની ચર્ચા આપણે કરી ચૂક્યા હતા અને આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ કે સપુષ્પી વનસ્પતિઓના ભાગમાં મૂળ વિશેની મુખ્યત્વે આપણે ચર્ચા કરવાના છીએ. સૌપ્રથમ તો આપણે આગળના વિડીયોનું થોડુંક રિવિઝન જોઈ લઈએ કે વનસ્પતિના જે ભાગો હતા સપુષ્પી વનસ્પતિના તે કયા કયા ભાગ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌએ જોયું હતું કે વનસ્પતિના જે જમીનની નીચેનો જે ભાગ છે તેને આપણે મૂળ, જમીનની નીચેના ભાગમાં મૂળ આવેલું હોય છે, જેને મૂળના જે તંત્ર હોય છે એટલે કે મૂળનું જે ભાગ છે તેને આપણે મૂળ તંત્ર કહીએ છીએ. સંપૂર્ણ રીતે તેને આપણે મૂળ તંત્ર કહીએ છીએ. અને ઉપરનો, જમીનની ઉપરનો જે ભાગ છે તેને પ્રરોહ ભાગ કહીએ છીએ. તેની અંદર પર્ણ, પ્રકાંડ, ફળ, પુષ્પ, કલિકા તે સૌનું સમાવેશ થાય છે. અને પ્રરોહ ભાગમાં જે તંત્ર બને છે તેને આપણે પ્રરોહ તંત્ર તરીકે ઓળખીએ છીએ. હવે વનસ્પતિના આપણે જે ચર્ચા આજે કરવાના છીએ તે મુખ્યત્વે મૂળ તંત્ર વિશેની આપણે ચર્ચા કરીશું. તો હવે આપણે જોઈએ કે મૂળ તંત્ર વિશેની જે આપણે ચર્ચા કરવાના છીએ તો મૂળના ભાગ કયા કયા છે. સૌપ્રથમ તો આપણે મૂળના ભાગ વિશેની ચર્ચા કરવાની છે, ત્યારબાદ આપણે તેના રૂપાંતરણ વિશેની પણ ચર્ચા જોઈશું, તેના ભાગો કયા છે તે પણ આપણે જોઈશું. બરાબર, તો સૌપ્રથમ તો આપણે જોઈએ છીએ કે મૂળ જે છે તેના પ્રકાર કયા કયા છે. તો મૂળની સામાન્ય રચના એટલે કે જમીનની નીચેનો જે ભાગ છે તે મૂળ છે. મોટાભાગની જે વનસ્પતિ, હવે મુખ્યત્વે મૂળના બે પ્રકાર હોય છે. એક છે એ સોટીમય મૂળતંત્ર અને બીજું આવે છે તે છે તંતુમય મૂળતંત્ર. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં જોઈએ કે સૌપ્રથમ જે મોટાભાગની જે દ્વિદળી વનસ્પતિઓ છે તેમાં દ્વિદળી વનસ્પતિમાં ભૃણ મૂળ એટલે કે આદિ મૂળ હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો આદિ મૂળ એટલે કે ભૃણ મૂળ એટલે શું, ભૃણ મૂળ એટલે શું તે જાણવા માટે આપણે જોઈએ કે તમે સૌએ વાલના બીજ તો જોયા જ હશે. હવે વાલના કે મગના કે જે બીજ હોય છે તે બીજના આપણે જ્યારે બે ભાગ કરીએ છીએ ત્યારે, તે બીજના ભાગ આપણે કરીએ ત્યારે આપણે જોઈએ છીએ કે એ બીજના આ ભાગમાં કંઈક અહીં જોડાયેલું હોય છે. હવે આ જે ભાગ જ્યારે હોય છે ત્યાં નીચેની તરફનો જે ભાગ છે જે મૂળમાં વિકાસ પામે છે જેનાથી મૂળ તંત્ર બને છે તો તે ભાગને આપણે શું કહીએ છીએ, તેને આપણે કહીએ છીએ ભૃણ મૂળ. અને એટલે કે ભૃણ મૂળ એટલે કે આદિ મૂળ. અને ઉપરનો જે ભાગ છે તે આગળ જતા પર્ણ, પ્રકાંડ અને પ્રરોહના ભાગમાં વિકાસ પામશે એટલે આપણે તેને કહીશું ભૃણાગ્ર. અને આ જે બીજ, આ જે ભાગ છે તેમાં ખોરાકનો સંગ્રહ થાય છે એટલે કે તે છે આપણા બીજ પત્ર. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આટલું તો જોયું, હવે ભૃણ મૂળ શું છે તે આપણને ખ્યાલ આવી ગયો. તો આપણે હવે જોઈએ કે મોટાભાગની જે દ્વિદળી વનસ્પતિઓ છે તેની અંદર ભૃણ મૂળમાં પ્રલંબન પામીને પ્રાથમિક મૂળની રચના થાય છે. હવે જે જમીનની અંદરના ભાગમાં આવેલા છે, હવે જમીનની અંદરના ભાગમાં તેમની વૃદ્ધિ થાય છે, તેઓ ઘણી રીતે ગોઠવાયેલા હોય છે અને પાર્શ્વીય મૂળ એટલે કે જે નીચેના ભાગના જે મૂળ છે નીચેના મૂળ તે ધરાવે છે. હવે જુઓ, સોટીમય મૂળતંત્ર વિશેની આપણે ચર્ચા કરીએ તો સોટીમય મૂળતંત્ર એટલે શું. તો સૌપ્રથમ તો એક સોટી જેવો જે ભાગ હોય છે, સૌપ્રથમ આપણે એમ જાણીએ કે દ્વિદળી જે વનસ્પતિ છે તેમાં મુખ્યત્વે સોટીમય મૂળતંત્ર જોવા મળે છે. હવે સોટીમય મૂળતંત્ર એટલે શું, સોટીમય મૂળતંત્ર એટલે કે મૂળનો જે ભાગ છે તે મુખ્યત્વે સોટી પ્રકારે હોય છે એટલે કે સોટીની જેમ સીધે સીધો વિકાસ પામે છે. હવે આ જે મૂળતંત્ર છે તે મૂળતંત્રમાં મુખ્યત્વે જે આ સોટી જેવો જે જાડો ભાગ છે તે ભાગને આપણે શું કહીશું, તે ભાગને આપણે પ્રાથમિક મૂળ કહીએ છીએ. શું કહીએ છીએ, પ્રાથમિક મૂળ કહીએ છીએ આપણે તે ભાગને. અને પછી આ જ સોટીમય ભાગ તરફથી આગળ જતા બીજા ભાગો વિકાસ પામે છે, તે દ્વિતીયક મૂળ, આ છે દ્વિતીયક મૂળ. અને આગળ તેની જે ફરી શાખા પડે છે તે છે તૃતીયક મૂળ, એટલે કે તે પ્રમાણે તેનો વિકાસ થતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો,
પ્રાથમિક મૂળ વિશે મેં તમને કહ્યું કે જે મુખ્યત્વે વચ્ચેનો જે ભાગ છે, સોટી જેવો ભાગ, તેને પ્રાથમિક મૂળ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે પ્રાથમિક મૂળ છે, જે ત્યારબાદ આગળ જતાં વિવિધ શાખાઓમાં વિકાસ પામશે, એટલે કે તે દ્વિતીયક અને તૃતીયક મૂળ તરીકે તેને ઓળખવામાં આવે છે. હવે પ્રાથમિક મૂળ અને તેની જે પણ આ શાખાઓ છે, તો આ બધી જ શાખાઓને આપણે સોટીમય મૂળતંત્રનું નિર્માણ કરે છે. આ મળીને શું કરે છે? સોટીમય મૂળતંત્રનું નિર્માણ કરે છે. હવે આ સોટીમય મૂળતંત્ર, આપણે એ જાણ્યું કે દ્વિદળી જે વનસ્પતિઓ છે તેની અંદર આપણને આ સોટીમય મૂળતંત્ર જોવા મળે છે. હવે મુખ્યત્વે જ્યારે આપણે વાત કરીએ કે રાઈ જેવી જે વનસ્પતિ છે તેની અંદર આપણને સોટીમય મૂળતંત્ર જોવા મળે છે. હવે આગળ આપણે જે ચર્ચા કરીએ કે આપણે આ જોયો મૂળનો એક પ્રકાર, તે હતો સોટીમય મૂળતંત્ર. આગળ આપણે જોઈએ છીએ કે મૂળનો જે બીજો પ્રકાર છે તે કયો છે? તંતુમય મૂળતંત્ર છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સોટીમય મૂળતંત્રની અંદર જોયું કે તે કેવા પ્રકારમાં હોય છે, તો દ્વિદળી વનસ્પતિમાં જોવા મળે છે. હવે આ જે તંતુમય મૂળતંત્ર વિશેની આપણે ચર્ચા કરીશું, તો તંતુમય મૂળતંત્ર જે છે તે સામાન્ય રીતે શેમાં હોય છે? તો તે એકદળી વનસ્પતિઓની અંદર જોવા મળે છે. હવે તંતુમય મૂળતંત્ર એટલે કે આ જે જમીનનો જે ભાગ છે ત્યાંથી વિકાસ પામતું જે આ મૂળતંત્ર છે, એટલે કે છૂટું છવાયા રૂપે જે વિકાસ પામે છે આ મૂળતંત્ર, તેને આપણે કહીએ છીએ તંતુમય મૂળતંત્ર કહીએ છીએ. બરાબર. તો આ અસ્થાનિક મૂળતંત્ર છે. અને પ્રકાંડ એટલે કે અહીંથી જ્યાં પ્રકાંડની આ શરૂઆત થાય છે, આ પ્રકાંડની શરૂઆત થાય છે, તો પ્રકાંડનો જે આ સૌથી નીચેનો જે ભાગ છે, એટલે કે પ્રકાંડનો તલ ભાગ છે, ત્યાંથી વિકાસ પામતું જે મૂળતંત્ર છે તેને આપણે તંતુમય મૂળતંત્ર કહીએ છીએ. હવે આપણે જોઈ લઈએ ટેક્સ્ટબુક પ્રમાણે કે એકદળી વનસ્પતિઓમાં પ્રાથમિક મૂળ એટલે કે જે અલ્પજીવી મૂળ છે તેના સ્થાને, એટલે કે એકદળી વનસ્પતિમાં પ્રાથમિક મૂળ નથી હોતું, તેના સ્થાને બીજા ઘણા બધા મૂળ ઉદ્ભવી જાય છે. પ્રકાંડના તલ ભાગેથી ઉત્પન્ન થાય છે, જે મેં તમને હમણાં જ કહ્યું તે પ્રમાણે કે પ્રકાંડના તલ ભાગેથી ઉત્પન્ન થાય છે. અને આ મૂળ જે છે તે શેનું નિર્માણ કરે છે? તંતુમય મૂળતંત્રનું નિર્માણ કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, તંતુમય મૂળતંત્ર જે છે તે શેમાં જોવા મળશે? તો ઘઉં જેવી જે વનસ્પતિ છે તેની અંદર તંતુમય મૂળતંત્ર આપણને જોવા મળે છે. હવે આ તો આપણે જોયું કે સોટીમય મૂળતંત્ર અને તંતુમય મૂળતંત્ર એટલે શું. હવે વિદ્યાર્થી મિત્રો, મૂળનો જે ત્રીજો અહીં પ્રકાર કહેવામાં આવે છે તે આગંતુક કે અસ્થાનિક મૂળ કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં સ્થાનિક મૂળ એટલે શું અને અસ્થાનિક મૂળ એટલે શું, તો સૌપ્રથમ તો તે આપણે જાણવું પડે કે સ્થાનિક મૂળ એટલે કે તે મૂળ કે જે ભ્રૂણમૂળના ભાગમાંથી ઉત્પન્ન થાય છે. આપણે મેં તમને હમણાં જ જણાવ્યું કે વાલના બીજની વિશેની આપણે વાત કરી હતી કે ભ્રૂણમૂળ કોને કહેવાય, તો વાલનું જે બીજ હોય છે, હવે તેનો આ જે જોડાયેલો ભાગ છે, જ્યારે આપણે તેને છૂટું પાડીએ કે જોડાયેલો ભાગ છે, તો આ નીચેના ભાગને આપણે કહીએ છીએ ભ્રૂણમૂળ. હવે આ જે ભ્રૂણમૂળ છે તે ભાગ, એટલે કે ભ્રૂણમૂળના ભાગમાંથી ઉત્પન્ન થતો જો કોઈ પણ મૂળ હોય તો તે મૂળ છે સ્થાનિક મૂળ. ભ્રૂણમૂળના ભાગમાંથી ઉત્પન્ન થતા મૂળને આપણે સ્થાનિક મૂળ કહીએ છીએ. હવે જ્યારે ભ્રૂણમૂળ સિવાયના કોઈ પણ ભાગમાંથી ઉત્પન્ન થાય, પ્રકાંડમાંથી હોય, પર્ણમાંથી હોય, કે પછી પર્ણની કક્ષમાંથી હોય, કક્ષ કલિકામાંથી હોય, કે ગમે તે ભાગ, એટલે કે ભ્રૂણમૂળ સિવાયના કોઈ પણ ભાગમાંથી જો ઉત્પન્ન થતું મૂળ હોય, તો તેવા પ્રકારના મૂળને આપણે અસ્થાનિક મૂળ કહીએ છીએ. તો આના પરથી તમને એક તફાવત તંતુમય અને સોટીમય મૂળતંત્રનો મળી ગયો હશે કે સોટીમય મૂળતંત્ર એટલે આપણે જોયું હતું કે તે ક્યાંથી ઉત્પન્ન થાય છે, તો તે ભ્રૂણમૂળમાંથી ઉત્પન્ન થાય છે. માટે આપણે તંતુમય જે સોટીમય મૂળતંત્ર હતું તેને આપણે શું કહીએ છીએ? સ્થાનિક મૂળ કહેવાય છે. અને આ જે તંતુમય પ્રકારનું મૂળતંત્ર હતું તે પ્રકાંડના તલ ભાગમાંથી ઉત્પન્ન થતું હતું. મેં તમને હમણાં જ જણાવ્યું હતું પ્રકાંડના તલ ભાગમાંથી ઉત્પન્ન થતું હતું. માટે આ તંતુમય પ્રકારનું જે મૂળતંત્ર છે તે કયું મૂળ છે? તંત્ર છે, અસ્થાનિક મૂળતંત્ર ધરાવે છે. બરાબર. તો હવે આપણે આ આગંતુક અને અસ્થાનિક મૂળતંત્ર વિશેની ચર્ચા આપણા ટેક્સ્ટબુકમાં જોઈએ કે જે ઘાસ મોન્સ્ટેરા, ઘાસ મોન્સ્ટેરા અને વડના જે વૃક્ષ છે તેવી
કેટલીક વનસ્પતિઓમાં ભ્રૂણમૂળ સિવાયના ભાગમાંથી જે મૂળ વિકાસ પામે છે તેમને આપણે શું કહીએ છીએ? આગંતુક કે અસ્થાનિક મૂળ આપણે તેને કહીએ છીએ. હવે મૂળ તંત્રના જે મુખ્ય કાર્યો છે તે કયા કયા છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે મૂળનું જે કાર્ય છે તે જમીનમાંથી પાણીનું શોષણ કરે છે, દ્રવ્યનું શોષણ કરે છે. તો જમીનમાંથી પાણી દ્રવ્યોનું શોષણ કરે છે, વનસ્પતિના અન્ય ભાગોને જકડી રાખે છે, એટલે કે સાચવીને એક સાથે બાંધીને રાખે છે, અને તેની સાથે જ શું કહેવાય છે તો સંચિત જે પોષક દ્રવ્યો છે તેમનો સંગ્રહ કરે અને વનસ્પતિના વૃદ્ધિ માટેના નિયામકોનું સંશ્લેષણ કરવાનું પણ કાર્ય તે કરે છે. એટલે આપણે આ તો જોયું મૂળના પ્રકારો કયા કયા છે અને મૂળના કાર્ય શું છે. તો વિદ્યાર્થી મિત્રો, આના ઉપરથી તમને પ્રશ્ન પૂછી શકાય કે મૂળના પ્રકારો જણાવો. તેના સિવાય તમને સોટીમય મૂળતંત્ર અને તંતુમય મૂળતંત્રના તફાવત તરીકે પણ પૂછી શકાય છે. તો તફાવતમાં દ્વિદળી વનસ્પતિમાં સોટીમય મૂળતંત્ર હોય છે અને એકદળી વનસ્પતિમાં તંતુમય મૂળતંત્ર હોય છે. સોટીમય મૂળતંત્ર જે હોય છે, એટલે કે સોટીમય મૂળતંત્ર, તે અસ્થાનિક મૂળતંત્ર છે અને તંતુમય મૂળતંત્ર તે સોટીમય મૂળતંત્ર જે છે તે સ્થાનિક મૂળતંત્ર છે અને તંતુમય મૂળતંત્ર જે છે તે અસ્થાનિક મૂળતંત્ર છે. હવે સોટીમય મૂળતંત્રની જે છે તે રાઈમાં જોવા મળે છે અને તંતુમય મૂળતંત્ર તે આપણને ઘઉં જેવી વનસ્પતિઓમાં જોવા મળે છે, એટલે કે એકદળી વનસ્પતિઓમાં જોવા મળે છે. હવે આપણે આગળ જોઈએ તેના વિશે કે આગળનો જે ભાગ છે તે મૂળના પ્રદેશો વિશેની ચર્ચા છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે મૂળના પ્રકાર આપણે જોયા, હવે મૂળના પ્રદેશ કયા કયા છે, મૂળ જે વિસ્તરણ પામે છે તેના પ્રદેશો વિશેની આપણે ચર્ચા અહીં કરીશું. તો સૌ પ્રથમ તો આપણે જો જોઈએ છીએ કે મૂળના પ્રદેશ વિશે, તો મૂળ જે છે તે ત્રણ ભાગમાં વિભાજિત થાય છે મૂળના પ્રદેશમાં. સૌ પ્રથમ આપણે જે એક મૂળના જે આ ટોચનો જે ભાગ હોય છે, હવે આ મૂળનો જે આ ટોચનો ભાગ છે, ટોચનો ભાગ તેને આપણે શું કહીએ છીએ, મૂળ ટોપ કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, મૂળના ટોચનો ભાગ તેને આપણે કહીએ છીએ મૂળ ટોપ. ટોપચા સ્વરૂપે આવેલું હોય છે, જેમ આપણે કોઈ પણ આપણને વાગે નહીં તે સમયે આંગળીની ટોચમાં કોઈ આપણે અંગૂઠી પહેરીએ છીએ મશીન ચલાવીએ ત્યારે, અથવા તો આપણે કોઈ હેલ્મેટ પહેરીએ છીએ વ્હીકલ ચલાવતી વખતે, એટલે ઇન શોર્ટ આપણને વાગે નહીં તે માટે આપણે જે કોઈ પણ વસ્તુ પહેરીએ છીએ. હવે અહીંયા સેમ એઝ અહીં કહેવામાં આવે છે કે મૂળના જે ટોચનો જે ભાગ છે તે ટોચના ભાગે ટોપચા સ્વરૂપે જે આવેલી રચના છે તેને આપણે મૂળ ટોપ કહીએ છીએ, બરાબર. તો હવે આપણે અહીં જોઈએ કે મૂળ તેની ટોચના ભાગે શું આવેલું હોય છે, મૂળ ટોપ કહેવાતી રચના આપણને જોવા મળે છે. હવે આ મૂળ ટોપનો જે ભાગ છે તેના સિવાય હવે તેવી આવૃત રચના છે મૂળમાં આગળના ભાગમાં હોય છે. હવે મૂળનો જે આ નાજુક ભાગ છે તેને રક્ષણ આપવાનું કાર્ય કરે છે, જેમ મેં કહ્યું કે ટોપનો ભાગ શું કરે તો તે રક્ષણ આપવા માટેનું કાર્ય કરે છે. તો આ મૂળ ટોપનો જે ભાગ છે તે તેના ટોપ એટલે કે મૂળને રક્ષણ આપવાનું કાર્ય કરે છે, ટોચના નાજુકના ભાગને રક્ષણ આપે છે. હવે મૂળ ટોપની ઉપરના ભાગમાં, મૂળ ટોપની ઉપરના જે ભાગ છે તેનો કેટલોક ભાગ તે વર્ધનશીલ પ્રદેશ, વર્ધનશીલ ક્રિયાવિધિનો પ્રદેશ છે. હવે વર્ધનશીલ ક્રિયાવિધિનો પ્રદેશ એટલે શું? મિત્રો, અહીં તમે જુઓ છો આ જે થોડોક નાનો અમથો જે ભાગ અહીં ટપકા સ્વરૂપે આપેલો છે તે વર્ધનશીલ ક્રિયાવિધિનો પ્રદેશ છે. હવે વર્ધનશીલ ક્રિયાવિધિના પ્રદેશનું કાર્ય શું છે? તો તેના જે કોષો છે તે ખૂબ જ નાના અને પાતળી કોષ દિવાલ ધરાવે છે, નાના પાતળી દિવાલ ધરાવે છે અને ઘટ્ટ જીવરસ ધરાવે છે. હવે આ કોષો વારંવાર વિભાજન પામે છે, મિત્રો વારંવાર વિભાજન પામે છે એટલે કે સંખ્યામાં વૃદ્ધિ કરે છે. આ પ્રદેશની જે નજીકના કોષો છે તે ત્વરિત પ્રલંબન પામે છે, એટલે કે ઝડપથી વિકાસ પામે છે. હવે અહીં આ જે કોષો છે તે શેમાં વધારો કરે છે? સંખ્યામાં વધારો કરે છે મિત્રો. હવે તેના સિવાય આપણે જોઈએ આગળ તો વિસ્તરણ પ્રદેશ, બીજો પ્રદેશ આવે છે તે શું છે? વિસ્તરણ પ્રદેશ છે. હવે વિસ્તરણ પ્રદેશનું કાર્ય શું છે? તો આ જે વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશના જે કોષો છે તે વારંવાર વિભાજન પામે છે અને ત્વરિત પ્રલંબન કરે છે, એટલે કે ત્વરિત રીતે એટલે કે ઝડપી વિકાસ પામે છે, ઝડપથી તેની સંખ્યામાં વધારો થાય છે અને ત્યારબાદ તેની વૃદ્ધિ થાય છે.
વિસ્તૃતીકરણ પામે છે, એટલે કે તેની જાડાઈમાં વધારો કરે છે, વિસ્તારમાં વધારો કરે છે. અને મૂળની લંબાઈ માટે જે જવાબદાર છે, મૂળની લંબાઈમાં વૃદ્ધિ માટેના જવાબદાર આ કોષો છે. તો આ પ્રદેશને આપણે શું કહીશું? આ પ્રદેશને આપણે વિસ્તરણ પ્રદેશ કહીએ છીએ. હવે વિસ્તરણ પ્રદેશના જે કોષો આપણે જોયા, હવે વિસ્તરણ પ્રદેશના કોષો ક્રમશઃ વિભેદિત થાય છે અને ત્યારબાદ તે વિભેદિત થયા બાદ શું થાય છે? તો વિસ્તરણ પ્રદેશના કોષો સતત વિભાજન પામે છે અને પરિપક્વ થાય છે. વિસ્તરણ પ્રદેશના આ જે કોષો છે તે સતત વિભાજન પામીને પરિપક્વ થાય છે અને શું કરે છે? તો પરિપક્વન પ્રદેશમાં તે જાય છે. હવે આ પરિપક્વ કોષો જે છે તે વિસ્તરણ પ્રદેશના નિકટવર્તી વિસ્તારના પ્રદેશના કોષો છે, તે પરિપક્વન પ્રદેશ આપણે જેને કહીએ છીએ. આ વિસ્તરણ પૈકીના કેટલાક અધિસ્તરીય કોષો જે છે તે કેવા હોય છે? ખૂબ જ બારીક, આ વિસ્તરણ પ્રદેશની આજુબાજુના ખૂબ જ બારીક અને નાજુક જે કોષો છે તે કોષો કેવા હોય છે? તે કોષો આપણે એકદમ જ કેવા? પાતળા અને દોરા જેવા હોય છે. તો આ કોષો પાતળી દોરી જેવી નાજુક રચનાઓ ધરાવે છે, જેને આપણે મૂળ રોમ કહીએ છીએ. બરાબર? તો આ જે ભાગ છે તે શું છે? મૂળ રોમનો ભાગ છે. હવે આ મૂળ રોમ જમીનમાંથી પાણી અને દ્રવ્યોનું શોષણ કરે છે. મિત્રો, આ આપણને સૌને ખ્યાલ છે કે મૂળ રોમનું મુખ્ય કાર્ય શું હોય છે? તો મૂળ રોમનું મુખ્ય કાર્ય પાણી, જમીનમાંથી પાણીનું શોષણ કરવાનું હોય છે. બરાબર? તો આપણે અત્યાર સુધી જે જોયું તે મૂળના પ્રકાર અને મૂળના ભાગ વિશેની આપણે ચર્ચા કરી. હવે આપણે જોઈએ છીએ કે મૂળના જે રૂપાંતર, મૂળના પ્રદેશો વિશેની આપણે ચર્ચા કરી, મૂળના પ્રકાર અને મૂળના પ્રદેશો બાદ હવે આપણે જોઈશું મૂળના રૂપાંતરણો. હવે મિત્રો, ઘણી વખત આપણે સૌ જાણીએ છીએ કે મુખ્યત્વે મૂળનું કાર્ય જે છે તે ખોરાકનું અને પાણીનું એટલે કે પાણી અને અન્ય દ્રવ્યોનું શોષણ કરવાનું કાર્ય કરે છે. હવે મૂળના જે આ રૂપાંતરણ, એટલે કે ઘણી વખત એવું થાય છે કે આ કેટલીક વનસ્પતિમાં મૂળ જે છે તે પોતાની આકાર અને રચના બદલે છે. હવે પાણી સિવાયના અન્ય દ્રવ્યોનું પણ શોષણ કરે છે, તે ખોરાકનો સંગ્રહ પણ કરે છે, ઘણી વખત તે શ્વસનનું પણ કાર્ય કરે છે. તો આ પ્રકારનું જે કાર્ય છે તે કાર્ય કરતા જે મૂળ છે, એટલે કે આ મૂળના રૂપાંતરણ જોવા મળે છે આપણને, કે જે તેનું મુખ્ય કાર્ય સિવાયના પણ ઘણી વખત અન્ય કાર્યો કરતા હોય છે, જેમ કે ખોરાકનું સંગ્રહણ, શ્વસન અને અન્ય આધાર આપવાનું કાર્ય છે, અન્ય દ્રવ્યોનું શોષણ છે. તો આ પ્રકારના જે કાર્યો છે તેની માટે તેના રૂપાંતરણ આપણે કહી શકીએ છીએ કે આ મૂળના રૂપાંતરણ હોય છે. હવે મૂળના રૂપાંતરણ વિશેની જે આપણે ચર્ચા કરીએ છીએ તે પ્રમાણે જો આપણે કહીએ અહીંયા કે મૂળતંત્ર, હવે ખોરાકનો સંગ્રહ કરતું જે મૂળતંત્ર છે, હવે સૌ પ્રથમ આપણે જોઈએ તો સોટીમય મૂળતંત્રના રૂપાંતરણો વિશે આપણે જોઈએ. તો સોટીમય મૂળતંત્રના રૂપાંતરણો, એટલે કે આપણે સૌએ જોયું કે સોટીમય મૂળતંત્ર શેમાં હોય છે? તો સોટીમય મૂળતંત્ર સૌ પ્રથમ શેમાં હોય છે? દ્વિદળી વનસ્પતિઓમાં હોય છે. હવે સોટીમય મૂળતંત્ર જે છે તેની અંદર આપણે સૌ જાણીએ છીએ કે કેવું હોય છે? તે મૂળતંત્ર સોટી જેવું હોય છે. હવે આ સોટી જેવા સોટીમય મૂળતંત્રના ઉદાહરણમાં આપણે જોઈએ છીએ, આપણે સૌ ગાજર, સલગમ, શક્કરિયા, બીટ, તે સૌથી તો પરિચિત છીએ જ. હવે જ્યારે મૂળ જે છે તે શંકુ આકારના કોષોમાં શંકુ વિભાજન પામી અને શંકુ આકારમાં ખોરાકનો સંગ્રહ કરે છે, તો તેને આપણે શંકુ આકાર સોટીમય મૂળ કહીએ છીએ, જે આપણને શેમાં જોવા મળે છે? ગાજરમાં જોવા મળે છે. ત્યારબાદ જ્યારે મૂળ જે છે તેના કોષો ત્રાકાકાર થઈને ત્રાકાકાર સ્વરૂપે તેની રચના કરે છે, તો તેને આપણે ત્રાકાકાર સોટી મૂળ કહીએ છીએ. હવે આ ત્રાકાકાર સોટીમય મૂળતંત્ર જે છે તે શેમાં જોવા મળે છે? આપણને મૂળામાં જોવા મળે છે. મિત્રો, મૂળો જે આપણે સૌએ ખાધો જ હશે. ત્યારબાદ હવે આ જે સોટીમય મૂળતંત્ર છે તે ફૂલી અને ભ્રમર જેવા આકારમાં તેની રચના કરે અને ખોરાકનો સંગ્રહ કરે, તો તેને આપણે શું કહીશું? તેને આપણે ભ્રમરાકાર સોટીમય મૂળ કહીએ છીએ, જે આપણને બીટમાં જોવા મળે છે. તો મિત્રો, ગાજર, સલગમ અને માં સોટીમય સોટી મૂળ અને શક્કરિયા જેવા અસ્થાનિક મૂળ જે છે તેના કદમાં મોટા બને અને ફૂલે છે અને ખોરાકનો તેમાં સંગ્રહ થાય છે. આપણે સૌ જાણીએ છીએ કે તેની અંદર ખોરાકનો સંગ્રહ થાય છે. હવે આવા વધુ ઉદાહરણો આપણે આપી શકીએ છીએ, જેમ મેં તમને આપ્યા કે બીટ છે, મૂળો છે,
હવે શું તમે ક્યારે આશ્ચર્ય થયું? હવે આપણે અહીંયા એક્ઝેક્ટલી આગળના સ્તંભ મૂળને તે પ્રકાર કહે છે, તેના સિવાય આપણે જોઈ લઈએ કે અસ્થાનિક મૂળતંત્રના રૂપાંતરણો કયા કયા છે. હવે મિત્રો, અસ્થાનિક મૂળતંત્ર એટલે કે આપણે જે તંતુમય મૂળતંત્ર, હવે તંતુમય મૂળ વિશે આપણે સૌ જાણીએ છીએ કે તેનું કોઈ એક મુખ્યત્વે સોટીમય પ્રાથમિક મૂળની રચના હોતી નથી. હવે પ્રાથમિક મૂળ, હવે અહીં જે આપણે તંતુમય મૂળ વિશેની વાત કરીએ તો તંતુમય મૂળની અંદર એમ કહેવામાં આવે છે કે સરળ બે પ્રકાર છે તંતુમય મૂળતંત્રમાં, સરળ સાકંદ મૂળ અને ગુચ્છાદાર સાકંદ મૂળ. હવે સરળ સાકંદ મૂળમાં તંતુમાંથી જે એકલ દોકલ ભાગ જે છે તે ખોરાકનો સંગ્રહ કરે, એકલ દોકલ ભાગ ખોરાકનો સંગ્રહ કરે અને તે ભાગને તો આપણે શું કહીએ છીએ, તેને સરળ સાકંદ મૂળ કહીએ છીએ. હવે આ સરળ સાકંદ મૂળ જે છે તે આપણને શેમાં જોવા મળે છે? મુખ્યત્વે શક્કરિયામાં જોવા મળે છે. હવે તેના જ સાથે આપણે જેમ કે ગુચ્છાદાર સાકંદ મૂળ કહીએ તો ગુચ્છાદાર સાકંદ મૂળ જે છે એટલે કે શતાવરી છે, ડહાલિયા છે, જેની અંદર તે ગુચ્છાની અંદર તે મૂળતંત્રમાં ખોરાક સંગ્રહણ પામે છે. હવે આપણે જોઈએ કે ભૂગર્ભીય જે મૂળતંત્ર જ્યારે ઘણી વખત છીછરું હોય, હવે વિદ્યાર્થી મિત્રો તેના વિશે આપણે થોડી વારમાં હમણાં ચર્ચા કરીશું. હવે અહીં આપણે કહીએ છીએ કે જેમ કે વડ વિશે આપણે સૌએ વડના જે મૂળ છે તે જોયા જ છે કે અહીંયા આપેલું જ છે. હવે વડની અંદર જે આ વડવાઈઓ છે તો તે શું કરે છે? તો વડની વડવાઈઓ સ્તંભની જેમ હોય છે, સ્તંભની જેમ તે આધાર આપે છે. એટલે કે વડમાં આધાર આપતી આ જે લટકતી રચનાઓ છે તે શું છે? તો આ લટકતી રચનાઓ જે છે તે આ રચનાઓને આપણે સ્તંભ મૂળ કહીએ છીએ. હવે આ જ રીતે આપણે જો જોઈએ તો મકાઈ છે, શેરડી છે, તેની અંદર આપણે જોઈએ છીએ. હવે મકાઈ શેરડીની અંદર જેમ કે આપણે સૌએ શેરડી જોઈ હશે, શેરડીના ભાગની અંદર તેની વચ્ચે એક ગાંઠ હોય છે, ગાંઠ જેવી રચના હોય છે. હવે શેરડીની અંદર જે હોય છે આપણે વિદ્યાર્થી મિત્રો, શેરડી આપણે સૌએ જોઈ છે, તો શેરડીની અંદર શું હોય છે? તો શેરડીની અંદર તેનું જે ભૂગર્ભીય મૂળતંત્ર છે તે એકદમ છીછરું હોય છે. હવે ભૂગર્ભીય મૂળતંત્ર છીછરું હોવાના લીધે તેને આધાર આપતી જે રચના છે ને, તે આધાર આપતી રચના જે છે તે કેવી હોય છે? તેને આધાર આપવા માટે જે રચના બને છે તેને અવલંબન મૂળ કહે છે. તેને શું કહીએ છીએ? આપણે અવલંબન મૂળ કહીએ છીએ. તો શેરડીમાં પ્રકાંડ મૂળ ધરાવે છે અને પ્રકાંડની નીચેની જે ગાંઠો ઉદ્ભવે છે તેમને આપણે શું કહીએ છીએ? અવલંબન મૂળ કહીએ છીએ. હવે ત્યારબાદ દલદલ જેવા વિસ્તારની અંદર એટલે કે કાદવ કીચડવાળો જે વિસ્તાર છે તેવા વિસ્તારમાં વિકાસ પામતી જે વનસ્પતિ છે, રાઇઝોફોરા જેવી વનસ્પતિઓમાં ઘણા મૂળ જમીનની બહાર આવે છે અને ઉપર તરફ તેનું અનુલંબ રીતે વિકાસ પામે છે. એટલે કે જમીનની બહાર આવી અને તેનો વિકાસ થાય છે. તો આવા પ્રકારના મૂળને આપણે શ્વસન મૂળ તરીકે ઓળખીએ છીએ, જે મુખ્યત્વે શેની માટે કાર્ય કરે છે? તો શ્વસન માટે કાર્ય કરે છે. શ્વસન માટે ઓક્સિજન મેળવવામાં તે મૂળ મદદરૂપ થતા હોય છે. તો આ પ્રકારે મૂળના પ્રકાર છે. હવે આપણે આજે જે જોયું તેનું એક વખત ફરી રિવિઝન જોઈ લઈએ અને ત્યારબાદ આપણે આ વિડીયો સમાપ્ત કરીશું. સૌ પ્રથમ આપણે મૂળના પ્રકાર વિશે જોયા હતા. તો મૂળના પ્રકારમાં આપણે ત્રણ પ્રકારો જોયા, સોટીમય મૂળતંત્ર અને મુખ્યત્વે મૂળના બે પ્રકાર જોયા આપણે, સોટીમય મૂળતંત્ર અને તંતુમય મૂળતંત્ર. સોટીમય મૂળતંત્રની અંદર આપણે જોયું કે દ્વિદળી વનસ્પતિઓમાં જે મૂળતંત્ર હોય છે તે સોટીમય હોય છે. સોટીમય મૂળતંત્રની અંદર આ જે ભાગ છે એટલે કે મૂળનો જે મુખ્યત્વે ભાગ છે તે સોટી જેવો હોય છે અને ત્યારબાદ તેની જે શાખાઓ છે તે પ્રાથમિક અને દ્વિતીયક એટલે કે ત્યારબાદ તેની જે શાખાઓ છે તે દ્વિતીયક અને તૃતીયક મૂળમાં રૂપાંતરિત થાય છે. રાઈની અંદર આપણે સોટીમય મૂળતંત્રને જોઈએ છીએ. ત્યારબાદ આપણે જોયું મૂળનો બીજો પ્રકાર, તે કયો હતો? તંતુમય મૂળતંત્ર. હવે તંતુમય મૂળતંત્ર જે છે તે એકદળી વનસ્પતિની અંદર હોય છે. સોટીમય મૂળતંત્ર તે ભ્રૂણના ભ્રૂણાગ્રમાંથી ઉત્પન્ન થતું મૂળતંત્ર છે. તંતુમય મૂળતંત્ર જે છે તે આપણે સૌ એ જાણ્યું કે તંતુમય મૂળતંત્ર જે છે તે પ્રકાંડના તલભાગમાંથી ઉત્પન્ન થાય છે. હવે આ જે સોટીમય મૂળતંત્ર અને તંતુમય મૂળતંત્ર વિશે આપણે ચર્ચા જોઈ, ત્રીજું જે હતું તે આપણને કહેવામાં આવતું હતું અસ્થાનિક મૂળતંત્ર. એટલે તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોયું હતું કે જે ભ્રૂણાગ્રહનો ભાગ છે એટલે કે સોરી ભ્રૂણ મૂળનો જે ભાગ છે તો
હવે અહીં એમ કહેવામાં આવે છે કે આદિ મૂળ એટલે કે ભ્રૂણ મૂળ સિવાયના ભાગમાંથી જે પણ મૂળ ઉત્પન્ન થાય તે પ્રકારના મૂળતંત્રને આપણે અસ્થાનિક મૂળતંત્ર કહ્યું હતું. ત્યારબાદ આપણે જોયું કે મૂળના પ્રદેશો કયા કયા હતા. તો મૂળના પ્રદેશોની અંદર આપણે જોયા હતા કે સૌ પ્રથમ મૂળ ટોપ જે ટોચના ભાગે આવેલું છે, ત્યારબાદ આપણે જોયું વર્ધનશીલ ક્રિયાવિધિ જે સંખ્યા વધારવા માટે મદદરૂપ થાય છે, ત્યારબાદ વિસ્તરણ પ્રદેશ જ્યાંના કોષો વિસ્તરણ માટે ઉપયોગી છે એટલે કે તેનો વિસ્તાર વધારે છે, અને ત્યારબાદ આપણે જોયું હતું કે પરિપક્વન પ્રદેશ જ્યાં કોષો પરિપક્વ થઈ ચૂક્યા હોય છે, અને ત્યારબાદ જે પરિપક્વન પ્રદેશ છે તેના ભાગ તે દોરી પાતળી દોરી જેવી રચનાઓ ધરાવે છે જેને આપણે મૂળરો કહીએ છીએ. અને છેલ્લે અંતમાં આપણે જોયું કે મૂળના રૂપાંતરણો કયા કયા હતા. તો મુખ્યત્વે મૂળના રૂપાંતરણોમાં સ્તંભ મૂળ, અવલંબન મૂળ અને શ્વસન મૂળ વિશેની આપણે ચર્ચા કરી. તો સ્તંભ મૂળ, શ્વસન મૂળ અને અવલંબન મૂળ. સ્તંભ મૂળ શેરડીમાં જોવા મળે છે, અવલંબન મૂળ જે છે તે મુખ્ય સોરી સ્તંભ મૂળ વડની અંદર જોવા મળે છે, જે આધાર આપે જે વડની વળવાઈઓ છે તે સ્તંભ સ્વરૂપે આધાર આપે છે તે તેને સ્તંભ મૂળ કહીએ છીએ. અવલંબન મૂળ શેરડીમાં જોવા મળે છે કે જે પ્રકાંડના ગાંઠોના ભાગમાંથી ઉદ્ભવે છે અને આધાર આપવા માટેનું કાર્ય કરે છે. અને ત્યારબાદ શ્વસન મૂળ જે છે તે રાઇઝોફોરા જેવી વનસ્પતિઓમાં આપણને જોવા મળે છે. અને તેના સિવાય ખોરાક જે છે તે આપણે જોયું કે સોટીમય મૂળતંત્રની જેમ તેમાં પણ સંગ્રહણ પામે છે, જેમ કે ગાજર, બીટ. બીટની અંદર ભ્રમરાકાર સોટીમય મૂળતંત્ર હોય છે, મૂળાની અંદર ત્રાકાકાર સોટીમય મૂળતંત્ર હોય છે, અને ગાજરની અંદર આપણે જોયું હતું કે શંકુ આકારનું મૂળતંત્ર હોય છે. શક્કરિયાની અંદર જે આપણે હતું તો શક્કરિયામાં આપણે જોયું હતું કે શક્કરિયામાં સરળ સાકંદ મૂળ જોવા મળે છે અને ગુચ્છાદાર સાકંદ મૂળ જે છે તે શતાવરી અને ડહાગ્યા જેવી વનસ્પતિઓમાં આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે મુખ્યત્વે મૂળ વિશેની ચર્ચા કરી. હવે આવનારા લેક્ચરની અંદર આપણે 5.2 પ્રકાંડ વિશેની ચર્ચા કરીશું. થેન્ક યુ.